ન્યુઝાંજી આમાં ન્યુસન્સ કોઈ જોવા મળે છે ખરી આ પરિસ્થિતિ જો 24 કલાક આપણને ધમધમતો માર્કેટ જોવા મળે તો એક સવાલ અને બીજો સવાલ રાજ્ય સરકારે બી કદાચ પ્રયોગ કર્યો હોય કે ગુજરાતના વેપારીઓને આપણે ચેક કરીએ કારણ કે જો 24 કલાક ધમધમતો વેપાર થતો હોય અને વેપારીઓ કદાચ વધારે બુસ્ટઅપ થતા હોય તો ગવર્મેન્ટને મોટો બેનિફિટ થાય. એક્ઝેક્ટલી. સી સૌથી પહેલા સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી હું અગેન સેમ રિટેરિટ કરીશ કે પહેલા તો જે બહેનો પોઈન્ટ ઓફ વ્યૂથી કે એ લોકોને આજે જઈને લેવાનું, પણ હું એક વાત મારી જેટલી જજમેન્ટ જાય છે તો બી સાંજે ને રાતે બહેનો એકલી ના નીકળે. શોપિંગ બી કરવું હોય તો ભાઈ કઈ અઠાણું લાવું છું તો એકલી ના જાય, જોડે બધા આવે, કારણ કે રાતે તો બધા પાસે ટાઈમ જ છે ને, ફરવા માટે તો નીકળવાનું છે રાતે. બેઝિકલી ધેર આર ટુ થિંગ્સ, એક તો તમારી ઇમરજન્સી રિક્વાયરમેન્ટ હોય, કોઈ ગોલી દવા દેજો, ગોલી દવા તો આમ બી વાડીલાલ ને એમાં ખુલ્લી રહેતી હતી. સેકન્ડ રિક્વાયરમેન્ટ ઇઝ કે ચલો ને ભાઈ સવારે જઈને અઠાણું લાવ, એના કરતા અત્યારે ચલ ભાઈ એમનો હસબન્ડ બી આવે સ્કૂટર પર, બંને જાય, ઠંડી હવા ખાય, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આઈ થિંક ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ મેક અ મચ પ્રોબ્લેમ. બટ ઉલટું હું એને જરા પોઝિટિવ જોઉં છું, કારણ કે ચહલ પહલ હોય તો જે ચોરો હોય જે રાતે કોઈના ઘરે ચોરી કરવા જતા હોય એ બી કે ના ભાઈ આજ કે અહીંયા બધી પબ્લિક દેખાય છે આપણે અહીંયા ચોરી ના થાય, એમના માટે સેફ ઝોન છે એવું નથી કે તમે દરેક જગ્યાએ 24 કલાક કામ કરો. એ તો નથી, એ નથી, એટલે જ કહું છું કે સાયલન્ટ ઝોન માં તો ચોરો જઈ શકે છે, પણ પછી ત્યાં પોલીસ વાળા હોય ત્યાં વધારે રેસિડેન્શિયલ વિસ્તાર છે એટલા માટે કોન્સન્ટ્રેટ કરે કે ભાઈ ત્યાં ચોર ત્યાં વધારે કોન્સન્ટ્રેટ કરે. બીજું કે તમે જે ગવર્મેન્ટના લાભની વાત કરી છે, અલ્ટિમેટલી ઇફ યુ સે જેને કે તમારે ત્યાં ટુરિસ્ટ તમારા છે ગેસ્ટ આવે છે તો તમે કહી શકો કે અરે અમારે યહાં તો 24 hours ઓપન હે, આપણે કભી ભી શોપિંગ કરી શકતે, રાતે લોકોને શોપિંગ કરવા લઈ જઈએ, ડિપેન્ડ હવે શું ખુલ્લું રહેવાનું ને શું બંધ, તો ઓબ્વિયસલી બિઝનેસને બૂસ્ટ મળશે એમાં કોઈ ડાઉટ નથી. પણ એઝ હી રાઇટલી સેડ, એક સરસ ચીજ કીધી કે ભાઈ દુકાન ખુલ્લી રહે છે કે નહીં, એને જેને કે એક્ઝામ્પલ મોલની વાત કરો, મોલમાં ચાર દુકાન ગીની ચૂની ખુલ્લી હોય તો બિચારો મોલ વાળો એસી ચાલુ નહીં રાખી શકે. આપણે ઘણી વાર રાતે 12 વાગે પિક્ચરથી નીચે ઉતરીએ ઇમ્પોર્ટન્ટ એ છે કે અગર લોકોને બે પૈસાની કમાણી રહે, બીજી એક ઇમ્પોર્ટન્ટ એક આંકડા આપી દઉં તમને કે એમાં જ આવ્યું છે કે 7 લાખ એસ્ટેબ્લિશમેન્ટ છે અમદાવાદમાં અને એમ્પ્લોયઝ 10 લાખ છે. હવે તમે સમજી લો કે 7 લાખ ની સામે 10 લાખ એમ્પ્લોય એટલે પર હેડ 1.5 આવે, એટલે એનો મતલબ કે એક જેમ હી રાઇટલી સેડ કે 11 થી 8 પેલો કામ કરતો હોય પોતાનું જ લે છે પેલી કરિયાણા ની દુકાન પર, હવે એને બીજો આઈધર માણસ રાખવો પડે, એ અફોર્ડ કદાચ કરી ના શકે, કરે ખબર નહીં, એટલે આ બધું એક બહુ પ્રોબ્લેમેટિક થવાનું છે. જે એક યુવા વર્ગ તરીકે શું લાગે છે કે આમાં